धोरण छ सामाजिक विज्ञान जेमा चैप्टर छ मौर्य युग एमा चंद्रगुप्त मौर्य अने सम्राट अशोक। आ चैप्टर में आपणे बे महान राजा एक चंद्रगुप्त मौर्य अने एमनो पोत्र सम्राट अशोक विषे आपणे माहिती मेळवानी छे। तो पहला मौर्य वंशना स्थापक अने शासन अहीं बाजू में आपने एक आकृति आपेली छे। आ आकृति ए आपड़ा सारनाथना विशाल स्तंभ पर आ चार सिंहनी आकृति आवेली छे। आ आकृतिनु निर्माण मौर्य वंशना राजा सम्राट अशोके करावी हतु अने ते भारतनो राष्ट्रीय प्रतीक छे। तो आ आकृति भारतना राष्ट्रीय प्रतीकनी आपेली छे जे उत्तर प्रदेश में सारनाथना स्तंभ उपरथी लेवामां आवी छे अने तेनु निर्माण भारतना महान राजा सम्राट अशोके करावी हती। हवे चंद्रगुप्त मौर्य वंशना शासक ईस्वीसन पूर्वे 321 थी ईस्वीसन पूर्वे 297 सुधी पोते राजा तरीके रह्या हता। हवे बाळपणमां राजानी रमत रमता चंद्रगुप्तनु हीर पारखीने तक्षशिलाना कौटिल्य गोत्रना आचार्य विष्णुगुप्त अथवा एनु बीजू नाम छे चाणक्य એ તક્ષશિલા લઈ જઈ તેને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી। તો ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ કોને આપી હતી? કૌટિલ્ય અથવા એનું બીજું નામ વિષ્ણુગુપ્ત અથવા ચાણક્ય છે। આ તેમના ગુરુએ ચંદ્રગુપ્ત મૌર્યને તક્ષશિલા વિદ્યાપીઠ લઈને તેમને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપી હતી। ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યે ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના સમ્રાટ ધનનંજને હરાવીને મગધની ગાદી સંભાળી હતી એટલે અને પછી ભારતમાં મૌર્ય વંશની સ્થાપના કરી હતી। ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો હતો અને ચાણક્ય દ્વારા લખેલું એક પુસ્તક અર્થશાસ્ત્ર આ ગ્રંથ ઉપરથી ચંદ્રગુપ્ત મૌર્યના સમયની રાજકીય સામાજિક અને આર્થિક જીવનની માહિતી મળે છે અને ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવવામાં તેમના ગુરુ કૌટિલ્યનો મહત્વનો ફાળો હતો। હવે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર આને ચંદ્રગુપ્ત મૌર્યે હરાવ્યો હતો અને કાબુલ કંદહાર હેરાત અને બલુચિસ્તાન પ્રદેશ જીત્યા હતા અને ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેના એને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી અને લગ્ન કરાવ્યા હતા અને પોતાનો એક રાજદૂત જેનું નામ મેગેસ્થનિસ હતું તેને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મોકલ્યો। પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિસ જે સેલ્યુકેટ નિકેટસનો રાજદૂત હતો તેને ઇન્ડિકા નામની બુક લખી હતી અને એમાં સમ્રાટ અશોકના મહાન સામ્રાજ્ય અને વહીવટની વિશેની બધી જ માહિતી લખી હતી। હવે રાજ્ય વિસ્તાર ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતમાં અન્ય પ્રદેશમાં કરી સમગ્ર ભારત પર સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો। હવે ઉત્તરમાં અફઘાનિસ્તાન પેશાવર અને કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું। પશ્ચિમ ભારત પર પણ તેની સત્તા હતી। સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાથી પુષ્પગુપ્ત નામના વૈશ્ય આમત્યને એટલે કે આ પુષ્પગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્ર પ્રદેશનો રાજ્યપાલ હતો તેને રાજ્યપાલ તરીકે નિમ્યો હતો। સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગર એટલે કે હાલનું જૂનાગઢમાં ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્પગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું। આ સુદર્શન તળાવ ક્યાં આવે? ગિરિનગર જે જૂનાગઢ છે હાલનું ત્યાં આવેલું છે એનું નિર્માણ કોને કરાવ્યું હતું? પુષ્પગુપ્તે જે ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો રાજ્યપાલ હતો। હવે દક્ષિણ ભારતના કોકણ કર્ણાટક મહારાષ્ટ્ર વગેરે પ્રદેશ પર મગધ સામ્રાજ્યનો એક ભાગ હતો। વાયવ્યમાં પશ્ચિમ ગાંધાર એટલે કે હાલનું અફઘાનિસ્તાન સુધી ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા હેઠળ હતું।
આમ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા હતી. હવે મૌર્ય યુગનું વહીવટતંત્ર. તો આ મૌર્ય યુગના વહીવટતંત્રને 3 ભાગમાં વહેંચ્યું હતું. એક કેન્દ્રીય, પ્રાંતીય અને પ્રાદેશિક, એટલે કે સ્થાનિકમાં. જે પહેલું છે કેન્દ્રીય વહીવટ, સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો અને તેનું પદ વંશ પરંપરાગત હતું, એટલે કે રાજાનો છોકરો જ રાજા બનતો. પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશમાં રહેતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય એટલે કે કૌટિલ્ય, જે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા, તેને કુલ 18 ખાતાઓ દર્શાવ્યા હતા. તો અહીં કોષ્ટકમાં ખાતા એટલે કે વિભાગ અને તેના વડાને શું કહેવાય તે આપ્યું છે. જેમ કે ખેતી વિભાગના વડાને સીતાધ્યક્ષ કહેવાય, લશ્કરી ખાતાના વડાને સેનાની કહેવાય, ન્યાય ખાતું હતું તે વ્યક્તિને પ્રદેશસ્ત્રી કહેવાતા એટલે કે મુખ્ય ન્યાયાધીશ, વેપાર ખાતું હતું તેને પણાધ્યક્ષ કહેવાતા તેના અધ્યક્ષને, દફતર ખાતું એને મહાઅક્ષપટલ તેના વડાને કહેવાતા, પછી મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું તેને વડાને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા. બીજું છે પ્રાંતીય વહીવટ. વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચ્યા હતા. પ્રાંત એટલે કે વિભાગના વડાને રાજ્યપાલ અથવા રાષ્ટ્રીય હતા. આ પદ પર મોટાભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું અને બીજું કાર્યમાં કરવેરા ઉઘરાવવાના, રાજાના આદેશોનું પાલન કરાવવાનું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાફેક રાખવાનું હતું. હવે ત્રીજું છે પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટ. વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતના આહાર એટલે કે જિલ્લા અને આહારનો પ્રદેશ એટલે કે તાલુકામાં વેચવામાં આવતો. આહારનો અધિકારી રાજુ અને પ્રદેશ અધિકારી તરીકે પ્રાદેશિક અધિકારી કહેવાતો. વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેના ઉપર ગ્રામીણ કહેવાતા, તેના મેન વ્યક્તિને ગ્રામીણ કહેવામાં આવતા. ગામમાં ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો. હવે સમ્રાટ અશોકના ઉત્તરાધિકારી અને મૌર્ય વંશનું પતન. મૌર્ય વંશમાં કુલ 4 રાજા થઈ ગયા હતા અને આ ચેપ્ટરમાં આપણે ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક વિશે જ માહિતી મેળવવાની છે. હવે સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારી વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી જુદી જુદી માહિતી મળે છે. પુરાણોમાં આપેલ માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 કે 10 રાજાઓ મળીને કુલ 137 વર્ષ શાસન કર્યું હતું. તો મૌર્ય વંશે કુલ 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદદત્ત નિર્બળ શાસક હતો અને તેનો લાભ લઈને તેના સેનાપતિ પુષ્પમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવીને તેની હત્યા કરી હતી. એટલે કે મૌર્ય વંશના અંતિમ રાજા કોણ હતા? બૃહદદત્ત. તેમની હત્યા તેના જ સેનાપતિ પુષ્પમિત્ર શૃંગે કરી હતી. અને ઈસવીસન પૂર્વે 185માં પુષ્યમિત્ર શૃંગે મગધની ગાદી પર શૃંગ વંશની સ્થાપના કરી અને આવી રીતે મૌર્ય વંશનો અંત આવ્યો. અશોક ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્ર એટલે કે મોગલીપુત્રના અધ્યક્ષે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરીને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એટલે ત્રીજી બૌદ્ધ વાર્ષિક પરિષદ કોને બોલાવી હતી? અશોકે બોલાવી તેને પાટલીપુત્રમાં. અશોકે ભારતના કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. તો ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર સમ્રાટ અશોકે કર્યો હતો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર, સિલોન એટલે હાલનું શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસોડોનિયા વગેરે દેશમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. આમ
અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યશ્રય આપ્યો હતો। અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્યો પણ કર્યા હતા। અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી હતી। કુવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ અશોકે કરાવ્યું હતું। અશોકના ગુણ અને તેના કાર્યના લીધે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે તેનું સ્થાન છે। ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું। તેણે 36 વર્ષ શાસન કર્યું હતું।